વંથલી તાલુકાના બરવાળા ગામ ભરડિયાથી ત્રસ્ત ગ્રામજનોએ તંત્રને આવેદન આપી ગ્રામજનોએ હિજરત કરવાની ચીમકી આપી હતી. વંથલી તાલુકાના બરવાળા ગામ પાસે પથ્થરની ખાણ આવેલી છે, જેમાં પથ્થરો તોડવા ટોટાઓથી અવારનવાર બ્લાસ્ટ કરવામાં આવે છે, જેમાં ગઈકાલે ઓવર બ્લાસ્ટ થતાં અસંખ્ય ગ્રામજનોને ઝેરી ગેસનો ભોગ બન્યા હતા અને 18-20 લોકોને ઝેરી ગેસની અસર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે આજે ગ્રામજનોએ વંથલી મામલતદાર કચેરીએ આવી આવા ભરડિયાઓ બંધ કરાવવા રોષે ભરે માંગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરડિયા સંચાલકો દ્વારા અવારનવાર નિયમ વિરુદ્ધ ઓવરબ્લાસ્ટ કરી મકાન, મિલકત, પશુધન અને માણસોને ગંભીર નુકસાની પહોંચાડી રહ્યા હોવાથી ગ્રામજનોએ તંત્રને રાવ કરી હતી. મારું નામ અરવિંદ ચીટિયા, ગામ બરવાડા, તાલુકો વંથલી. ગઈકાલે જે અમારી બાજુમાં ભરડિયા આવેલ છે ત્યાં તે લોકોએ મોટો બ્લાસ્ટ કરાયો. તેના લીધે આજુબાજુની વાડીમાં જે ઝેરી ગેસ નીકળો તેની અસર થઈ. આ અસરથી લગભગ 21-22 જણા એને તાત્કાલિક જૂનાગઢ સિવિલે ખસેડવામાં આવ્યા. અને આવું આ લોકો વારંવાર એને રજૂઆત કરવા છતાં આ બ્લાસ્ટ કરી રાખે છે. એના લીધે અમારે ત્યાં આજુબાજુ વાડી વિસ્તારમાં રહેણાંક હોવાને કારણે તેના પથ્થરો પણ ઉડે છે અને આવો ઝેરી ગેસની અસરથી આવું અવારનવાર થયા કરે તો અમારે કઈ લાઈન લેવાની. એટલા માટે તંત્રને કહેવાનું કે આના વિશે કંઈક વિચારે અને આ બધું બંધ કરાવે, નહીંતર અમારે આ જમીન છોડીને જવું પડે. એનું કારણ કે અમે જ્યાં બેઠા હોય અમારે ઘરે ત્યારે અમને એવું લાગે કે આ કદાચ ધરતીકંપ આવ્યો કે શું. અજાણ્યા વ્યક્તિઓ આવીને તો એમ જ કહે કે આ ધરતીકંપ છે. આવેદન પત્ર અમે જૂનાગઢ કલેક્ટર ઓફિસે, ત્યારબાદ અહીંયા વંથલી પોલીસ સ્ટેશને અને વંથલી મામલતદાર ઓફિસે આપ્યું અને અહીંયા લગભગ 45-50 જણા દર્દી સાથે બધા હાજર છીએ. એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે આ બધું બંધ કરે. એની બેન અમારી બાજુમાં ખાંડ છે વાડીની બાજુમાં, એની તંત્ર પેલા બંધ કરાવો તો સારું છે. અમારું સજ નુકસાન છે, મકાનનું, માણસનું, બધીનું તંત્ર જોવું જોઈએ તો અમારે આગળ વાળી કંઈ કાર્યવાહી નહીં થાય. શું થયું હતું મારી કાલ ટોટા ફોડ્યા એની ગેસ સૂટો. ગેસમાં કેટલા લોકોને અસર થઈ? ગેસમાં લોક 20-25 જણા છે. આમ એટલાને અસર થઈ, પહેલાં અમને અસર થઈ, ઉધરા આવવા માંડી, શ્વાસ ન લેવાનો, હિપકા ઉટી ચાલુ થઈ ગયા, બેભાન થઈ ગયા. પછી ઇરફાન શાહનો રિપોર્ટ વંથલી.